जय हिंद मित्रों, टू द बेस्ट एज्युकेशनल चैनल में तमारू स्वागत छे। आपणे अंग्रेजी ग्रामर ना पाठ एवा प्रेपोजिशन विषे माहिती मेळवी रह्या छीए। आपणे आ वीडियो में प्रेपोजिशन बाय विषे माहिती मेळवीशुं। प्रेपोजिशन बाय नो गुजराती में अर्थ थी, थकी, वड़े, द्वारा, पासे, सुधी में तो मोड़ा में मोड़ू केवो करी शकाय छे। फर्स्ट यूज बाय नो यूज फॉर व्हीकल ऑफ ट्रावेलिंग, जारे मुसाफरी करिए त्यारे तेना माध्यम ना वाहन नी पहला ते वपराय छे। नोंध, अहीं मुसाफरी ना माध्यम नी पहला रिलेटिव प्रोनाउन अथवा तो आर्टिकल न आवे। उदाहरण, आई ट्रावेल बाय बस, कार, ट्रेन, प्लेन अथवा रिक्शा। जारे मुसाफरी ना वाहन ने आग रिलेटिव प्रोनाउन अथवा तो आर्टिकल न आवे त्यारे बाय नो उपयोग करवामां आवे छे। जो रिलेटिव प्रोनाउन अथवा तो आर्टिकल नो उपयोग करवामां आवे तो अहीं आपणे बाय नो यूज करी शकीए नहीं, परंतु इन अथवा तो ऑन प्रेपोजिशन वापरवामां आवे छे। ते एक खास ध्यानमां लेवा जेवी बाबत छे। सेकेंड, ही वेंट टू अहमदाबाद बाय बस। बायनो समयना संदर्भमां अर्थ नॉट लेटर धेन धेट, एटले के त्या सुधी अथवा तो तेना पछी नहीं तेवो अर्थ लेवामां आवे छे। जारे एट ए घड़ियाळनो समय दर्शावे छे, ऑन ते दिवसो दर्शावे छे, इन समयगाळो दर्शावे छे, बाय त्या सुधी तेनाथी पछी नहीं तेवो अर्थ सामान्य रीते करवानो होय त्यारे बाय नो यूज करवामां आवे छे। फर्स्ट उदाहरण, तो एक बाय 15th July, एटले के जुलाई पहला, जुलाईए परंतु तेनाथी मोड़ू नहीं तेवो ज्यारे अर्थ थतो होय त्यारे बाय नो यूज करवामां आवे छे। यू आर टू रिटर्न बाय 10:30 AM, અહીંયા તેનાથી મોડું નહીં તેવો અર્થ દર્શાવવાનો હોય તો બાયનો યુઝ કરવામાં આવે છે, અથવા તો જો તેવો અર્થ ન થતો હોય તો આપણે ત્યાં એટ પણ વાપરી શકીએ છીએ। બાય અને વિથનો થી એવો અર્થ થાય છે। બાય યુઝ ફોર એજન્ટ, જ્યારે ક્રિયા કરનાર માટે વપરાય છે ત્યારે આપણે બાયનો યુઝ કરીશું, અને યુઝ ફોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન માટે વપરાયો હોય ત્યારે આપણે વિથનો ઉપયોગ કરીશું। હી કટ ધ ટ્રી વિથ એન એક્સ, એટલે કે હથિયાર, સાધન માટે વપરાયેલ છે એટલે અહીંયા વિથ વાપરી શકાય। ધ લાયન વોઝ કિલ બાય ધ હન્ટર, એટલે ક્રિયા કરનાર માટે વપરાયેલ છે એટલે તેની આગળ બાયનો યુઝ કરવામાં આવે છે। વિથ હિઝ ગન, બાયનો યુઝ મૃત્યુ માટે કરવામાં આવે ત્યારે તે ખાસ કમિટિંગ સુસાઇડ અથવા તો વાયોલન્સના સંદર્ભમાં થાય છે। એટલે કે જ્યારે સુસાઇડ અથવા તો હિંસાથી મૃત્યુ થયું હોય તો તેના સંદર્ભમાં આપણે બાયનો યુઝ કરી શકીએ છીએ। અજય ડાય બાય વાયોલન્સ, વિક્રમ ડાય બાય કમિટિંગ સુસાઇડ, અને આપણે જ્યારે એક્સિડન્ટથી મૃત્યુ થયું હોય ત્યારે ઇનનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે બાયનો યુઝ થતો નથી। ઇન એક્સિડન્ટ, રમેશ ભાઈ ડે ઇન એક્સિડન્ટ, બેટલ, બેડ, અર્થક્વેક વગેરેમાં આપણે ઇનનો પ્રયોગ કરીએ છીએ। ને હી ડાય ઇન ધ બેટલ, તે યુદ્ધમાં મૃત્યુ પામ્યો, હી ડાય ઇન હિઝ બેડ, તે પથારીમાં મૃત્યુ પામ્યો, ધ અર્થક્વેક, ધે ડાય ઇન અર્થક્વેક। જ્યારે રોગ, ભૂખ, તરસ અથવા દુઃખથી જ્યારે મૃત્યુ થાય ત્યારે ત્યાં આપણે ઓફનો યુઝ કરવાનો છે, બાયનો નહીં। રામ ડાય ઓફ કેન્સર, તે કેન્સરથી મૃત્યુ થયું, જે એક પ્રકારનો રોગ છે। અંકિત ડાય ઓફ હંગર, કોમલ ડાય ઓફ થર્સ્ટ। જ્યારે કોઈ વ્યક્તિ કન્ટ્રી, સોસાયટી અથવા નોબલ પર્પઝ, એટલે કે દેશ, સમાજ અને ઉમદા હેતુ માટે
मृत्यु थाय से तेनु अथवा तो ते क्षय थाय से त्यारे तेना माटे आपणे फॉर नो यूज करीशुं, बाय नो नहीं। भगत सिंह डाय फॉर ध नेशन, અજય ડાય ફોર નોબલ કોઝ। જ્યારે બેદરકારીને કારણે મૃત્યુ થયું હોય, નેગ્લેજન્ટ, ત્યારે આપણે થ્રુ નો યુઝ કરીશું, બાય નો નહીં। મહેશ ડાય થ્રુ હિઝ નેગ્લેક્ટ। નિયર અથવા તો બીસાઇડ ના અર્થમાં, એટલે કે નજીક અથવા બાજુના અર્થમાં પણ બાય નો પ્રયોગ કરવામાં આવે છે। માય હાઉસ ઇઝ બાય ટેમ્પલ, એટલે મારું ઘર ટેમ્પલ એટલે કે મંદિરની પાછળ છે। હી લિવ બાય ધ રિવર, તે નદી કિનારે રહે છે। બાય પ્રોફેશન વ્યવસાય, બાયનો ઉપયોગ પ્રોફેશન અથવા તો વ્યવસાય દર્શાવવા માટે પણ થાય છે। હી ઇઝ અ ડૉક્ટર બાય પ્રોફેશન, હી ઇઝ અ ટેલર બાય ટ્રેડ, ટ્રેડ એટલે વ્યવસાય, તેનો દરજીકામનો વ્યવસાય છે, બાયનો યુઝ। વે ધ થિંક ઇઝ ડન, એટલે કે રીત દર્શાવવા માટે પણ કરવામાં આવે છે। આઈ વિલ કન્ડક્ટ યુ બાય લેટર, કોન્ટેક્ટ યુ બાય લેટર એટલે કે હું તમને કોન્ટેક કરીશ લેટર દ્વારા। આઈ વિલ પે યુ બાય ચેક, જ્યારે ચૂકવણીની રીત દર્શાવવાની હોય ત્યારે ચેકની આગળ બાયનો યુઝ કરવામાં આવે છે, પરંતુ જ્યારે ડોલર અથવા કેશ હોય ત્યારે આપણે ઇનનો યુઝ કરીએ છીએ, ત્યાં આપણે બાયનો યુઝ કરતા નથી। આઈ ડીડ ઇટ બાય મિસ્ટેક એટલે કે મારી ભૂલને કારણે। ઇન સ્વેરિંગ, જ્યારે સોગંદ અથવા તો કસમ ખાવામાં આવે છે ત્યારે બાય પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે। આઈ સ્વેર બાય ગોડ, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝનલ ઇન એરેથમેટિક, આ ગુણાકાર અને ભાગાકાર નો યુઝ જ્યારે કરવાનો હોય છે ગાણિતિક ક્રિયાઓમાં ત્યારે બાયનો યુઝ કરવામાં આવે છે। 15 by 5 is 3, 25 by 5 is 5, ડિવાઈડ 20 by 5, બાયનો દસમો યુઝ, એક્ઝેક્ટ બાય વિચ સમથિંગ ઇઝ મેજર, એક્સટેન્ટ, કોઈ વસ્તુ સમય માપવાની માત્રા માટે તે વપરાય છે। માય શર્ટ ઇઝ લોંગર બાય 3 ઇંચ, એટલે કે મારો શર્ટ 3 ઇંચ મોટો છે, જે એક માપવાનો મેજરમેન્ટ છે। ઇન્ડિયા વોન ધ મેચ બાય 20 રન્સ, હી કમ લેટ બાય 1 અવર, યુનિટ ઓફ મેઝરમેન્ટ એટલે કે માપનો એકમ દર્શાવવાનો હોય ત્યારે પણ બાયનો યુઝ કરવામાં આવે છે। મિલ્ક ઇઝ સોલ્ડ બાય ધ લીટર, ક્લોથ ઇઝ સોલ્ડ બાય મેઝરમેન્ટ મીટર, કાપડ છે તે મીટરમાં વેચવામાં આવે છે કે મીટરના માપમાં વેચવામાં આવે છે। પેસિવ વોઇસમાં પણ બાયનો યુઝ કરવામાં આવે છે। કર્મણી વાક્યમાં જો કર્મ હોય તો તેની પહેલાં મોટાભાગે બાય વાપરવામાં આવે છે। ધ ગીતા વોઝ રિટન બાય વેદવ્યાસ, ધ ફ્રૂટ આર સોલ્ડ બાય શોપકીપર, પરંતુ જ્યારે વાક્યમાં ટુ ઓબ્જેક્ટ એટલે કે બે કર્મ હોય છે ત્યારે આપણે ટુ અને બાયનો ઉપયોગ કરીશું। માય અંકલ ગીવ મી અ ગિફ્ટ નું પેસિવ હોય, આઈ વોઝ ગીવન અ ગિફ્ટ બાય માય અંકલ, બીજો પ્રયોગ અ ગિફ્ટ વોઝ ગીવન ટુ મી બાય માય અંકલ, જ્યાં અહીંયા ટુ અને બાય બેનો પ્રયોગ કરવામાં આવ્યો છે। પ્રેપોઝિશન ઇઝ નોટ યુઝ આફ્ટર મેરી ઇન એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસમાં મેરી પછી પ્રેપોઝિશન આવતું નથી, મેરી શબ્દ પછી પ્રેપોઝિશન આવતું નથી। શિલ્પા મેરી અશોક, જે અહીંયા પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, મેરી શબ્દની આગળ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ પેસિવ વોઇસમાં ટુ આવે છે, એટલે કે ત્યાં આપણે બાયનો ઉપયોગ નહીં કરીએ પરંતુ ટુનો ઉપયોગ કરીશું। શિલ્પા ઇઝ મેરીડ ટુ અશોક, પેસિવ વોઇસ એટલે કે કર્મણીમાં, કોઈ ચોક્કસ સ્થિતિ અથવા તો સ્થિતિમાં દરમિયાન કોઈ ક્રિયા થઈ ત્યારે બાય વપરાય છે।
He traveled by night. The sun shine by day. દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશિત હોય છે. He had to work by candlelight. 15મો યુઝ. કોઈ વસ્તુમાંથી કંઈક દર્શાવે કે કહેવા ના અનુસાર એવા અર્થમાં બાય વપરાય છે. By law એટલે કે કાયદા અનુસાર you are child until you are 18 એટલે કે 18 વર્ષની ઉંમર સુધી તમે બાળક છો. I could tell by looking on her face that something terrible had happened. 16મો યુઝ. કોઈ વસ્તુ કે વ્યક્તિને ક્યાં ભાગથી પકડવામાં આવે છે તે સૂચવવા બાયનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુને આપણે કોઈ ભાગેથી પકડવામાં આવે છે તે દર્શાવવા માટે બાયનો યુઝ થાય છે. આઈ ટુક હિમ બાય ધ હેન્ડ. પીક ઇટ અપ બાય ધ હેન્ડલ. પોલીસ સીઝ ધ થીફ બાય હર હેર એટલે વાળ પકડ્યા પોલીસે. બાય નીચેના શબ્દ સમૂહ માટે વપરાય છે. ડે બાય ડે દિવસે દિવસે. બીટ બાય બીટ ટુકડે ટુકડે. અવર બાય અવર કલાકે કલાકે. ટુ બાય ટુ બબ્બે બબ્બે. ઉદાહરણ તરીકે વી વિલ ડૂ ઇટ બીટ બાય બીટ. અજય ઇઝ ઇમ્પ્રુવિંગ ડે બાય ડે. ચાલો મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આટલું જ. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે બીજા પ્રેપોઝિશન વિશે માહિતી મેળવીશું. જય હિન્દ.